हेलो मित्रों, छेले आपणे अर्थसूचक अंक नक्की करवा माटे सरवाळा अने बादबाकी गुणाकार अने भागाकार माटेना नियमोनी चर्चा करी हती। हवे आपणे आगळ जे आ नियमोनी जे चर्चा करी ए चर्चानी अंदर केटलाक प्रायोगिक रीते नक्की करेला मुद्दाओने एक बीजानी सन्निकटन प्रायोगिक रीते मापन करेला मूल्योने सन्निकटन एटले के खूबज नजीक केवी रीते दर्शावाय तेना माटे केटला अगत्यना परिणामोनी चर्चा करीशु। नंबर एक, तमे प्रायोगिक रीते मापन जे करेलू अर्थसूचक सरवाळा ने बादबाकी माटे ते मूल्योने एकबीजानी नजीक सन्निकटन एकबीजाने खूब ज नजीक केवी रीते दर्शावी शकाय तेना केटलाक अगत्यना परिणामों माटे आपणे चर्चा करीशुं। ए चर्चानी अंदर पहेलो नियम एवो कहे छे के जो दशांश चिह्न पछी जमणी बाजुनो दशांश चिह्न पछी जमणी बाजुनो छेल्लो अंक, छेल्लो एटले लास्ट, जो पांच करता वधारे होय तो, पांच करता वधारे होय तो आगळनी संख्यामां एकनो उमेरो करी पांच ने दूर करवामां आवे छे। मित्रों, कोई पण वाक्य लख्ये त्यारे व्याख्याना संदर्भ अलग होय, पण जो तमे एनुं उदाहरण लई लीए तो खूब ज सरळताथी तेनो उकेल मेळवी शकाय। दाखला तरीके आपणे कहीए के भाई 1.385 अने 6, 1.3856 तो आ जे किंमत लख्यामां अर्धसूचक संख्या केटली कहेवाय? तो जो वाक्य कोई जगह शून्य नो उपयोग थयो नथी तो टोटल केटला कहेवाय? पांच कहेवाय। ए आपणे आगळ पड़ी गया, पण हवे आने आपणे केवी रीते लखी शकाय खरेखर? तो तमने एवुं कीधुं होय के चार अर्धसूचक प्रमाणमां नियमना प्रमाणमां लखवुं छे, आंकड़ो चार आवे ए रीते। तो छेल्लो आंकड़ो कयो छे मित्रो? छ। આપણે શું કીધું? પાંચ કરતા વધારે હોય તો પાંચ કરતા કેવો છે? વધારે છે, છ। તો જો છ પાંચ કરતા વધારે હોય તો આ છ ની કિંમત આની અંદર એક એકમ ઉમેરવાનો, આપણી સંખ્યામાં એક ઉમેરો કરો તો પાંચ ની જગ્યાએ કેટલા થાય? છ। તો જવાબ શું આવો? 1.386। એટલે પરીક્ષામાં તમને કઈ રીતે પૂછ્યો છે? બીજું ઉદાહરણ લઈએ, દાખલા તરીકે ઉદાહરણ નંબર બે,
0.0527 તમને એવું પૂછ્યું હોય કે આ ઉદાહરણ માં અર્ધસૂચક અંક 2 આવે તે રીતે તેનો જવાબ લખો. તો મિત્રો અત્યારે આ જે સંખ્યા જે છે એની અંદર અર્ધસૂચક અંક કેટલા છે? 3. આપણે જવાબ લખી દઈએ 0.0527. તો અર્ધસૂચક અંક કેટલા છે? બરાબર કેટલા થાય? 3. આપણે કેટલા લાવવાના છે? 2. તો આપણે આ નિયમનો ઉપયોગ કરીશું. છેલ્લી કિંમત દશાંશ ચિહ્ન પછી જમણી સાઈડની છેલ્લી કિંમત જો 5 કરતા વધારે હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરી છેલ્લી સંખ્યાને દૂર કરો. તો આપણે જોઈએ ભાઈ 0.053 આ તમારો જવાબ થશે. એટલે છેલ્લો કિંમત 5 કરતા વધારે હોય તો આપણે એ જે છેલ્લી કિંમત હોય દૂર કરી આગળની સંખ્યામાં 1 નો ઉમેરો કરવાનો. તો જેને આપણે પહેલા અગત્યના પરિણામ તરીકે ઓળખી શકાય. તો મિત્રો આને જરા સ્ક્રીનશોટ પાડી દો. YouTube ના વિડિયો જ્યારે જોવો ત્યારે સબસ્ક્રાઇબ કરવાનું, ખાસ લાઈક કરો. આ બે વસ્તુ ખાસ કરવાની. આટલું લખી કાઢો. આપણે આગળ બીજો એક નિયમની ચર્ચા કરીએ છીએ. આટલું લખી કાઢો. ચલો આપણે આગળ બીજી એક પરિણામની ચર્ચા કરીએ. આ જ વસ્તુ છે પણ આમાં થોડો ફેરફાર કરેલો છે. બીજો મુદ્દો લખીએ છીએ, જો દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ છેલ્લો અંક 5 કરતા ઓછો હોય તો આગળની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ઉમેરો કર્યા વગર છેલ્લા અંકને દૂર કરવામાં આવે છે. તો આપણે જરા સમજી લઈએ. દાખલા તરીકે 2.344 તો અત્યારે અર્ધસૂચક અંક કેટલા છે મિત્રો? 4 છે. અર્ધસૂચક અંક કેટલા કહેવાય? 4. જો એના પર 3 અંકમાં ફેરફાર કરવો હોય તો મિત્રો જોઈએ હોવા છેલ્લો અંક કેવો છે? 4 છે, જે 5 કરતા ખૂબ જ ઓછો છે. તો આગળની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નહીં. મતલબ શું લખાય? 2.34. જો 5 કરતા વધારે હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરો કરો.
चार हो तो पांच था, पांच हो तो छह था, छह हो तो सात था, बे हो तो त्रण था, त्रण हो तो चार था। पर जो मित्रों छेलो अंक पांच करता नानो हो ऊंचो हो तो आगळना अंकमां कोई पण प्रकारनो फेरफार करवामां आवतो नथी। बीजुं उदाहरण लखी दीधे भाई 3.4052 तो ये छेलो अंक कयो छे? बे छे। जो पांच करता नानो छे तो शुं लखाय 3.405 तो आ तमारो बीजो नियम छे। ए ज रीते त्रीजो नियम लखी दीधो के जो दशांश चिन्ह पछी छेलो अंक पांच होय अने पांचमी आगळनी संख्या बेकी होय, बेकी मतलब बे चार छ आठ होय तो छेल्ला अंक पांच ने दूर करी आगळनी संख्यामां कोई पण प्रकारनो फेरफार करवामां आवतो नथी। फरी देखो जरा जो दशांश चिन्ह पछी तो लखे दाखला तरीके 2. આ 2 પોઈન્ટ એટલે દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ પર તમે કોઈ કિંમત લખી દીધી છે 5 2 5 દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ પર તો લખે દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ પર લખી દીધી છે જમણી બાજુ છેલ્લો અંક જમણી બાજુ છેલ્લો અંક જો 5 હોય અને 5 ની આગળની સંખ્યા છે બેકી મિત્રો બેકી એટલે કયા થાય 2 4 6 8 જો બેકી સંખ્યા હોય તો 5 ને દૂર કરી આગળની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી પર લખાય કઈ દે પર લખાય 2.52 ફરીથી બીજો વાક્ય લખી દઈએ મિત્રો જરા આને સ્ક્રીનશોટ પાડી દેજો આપણો પહેલો ઉદાહરણ છે બીજો ઉદાહરણ લખી દઈએ દાખલા તરીકે 4.2 3 5 6 5 જો તમે આને મિત્રો અર્થસૂચક આંકના સંદર્ભમાં પૂછ્યો તો કેટલા આંક લખી શકાય તો 1 2 3 4 5 અને 6 પણ તમને એવું કીધું હોય કે અર્ધસૂચક સંખ્યા પ્રમાણે તમને 5 અંક પ્રમાણે લખો તો 5 લખો તો કેટલા અંક થાય 1 2 3 4 5 તો 6 સુધી તો આપણે આની ઉપર લખવું પડે છેલ્લો અંક કયો છે 5 જો દશાંશ ચિહ્ન પછી છેલ્લો અંક 5 હોય તો જમણી બાજુ એ તો શું થાય આગળની સંખ્યા જો બેકી હોય તો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી એટલે શું લખાય 4.2356 जरा स्क्रीनशॉट पाड़ी दे दो थोड़ो आप आगे जाइए छे फरती एक एक मुद्दो रखी है एमा बी पाड़ी दी है जो दशांश चिन्ह पछी जमणी बाजू पर छेलो अंक
पांच होय अने तेनी आगळनी संख्या एकी ए त्रण पांच नौ होय तो आगळनी संख्यामां एक उमेरी छेले पांच ने दूर करवामां आवे छे। फरीथी उदाहरण द्वारा समझिए, बहु सरल छे। तारके उने तुम्हें पांच पॉइंट टू फाइव सिक्स थ्री फाइव जो आ संख्या ने अपने और सूचक संख्या प्रमाणे जोईए तो कितना अंक थशे एक बे त्रण चार पांच छ। पर तमने एवं कीधुं होय के पांच जेनो अर्थ सूचक अंक पांच आवे ए रीते आपणे संख्या में लखो तो छेल्लो अवतरण छे पांच एनी आगळनी संख्या केवी छे एकी केटला छे त्रण तेमां शुं उमेरवानुं एक उमेरो करो केटला थाय चार तो त्रण नी जगह केटला लखवाना चार अने पांच ने शुं करो दूर करो तो जवाब शुं थाय पांच पॉइंट टू फाइव सिक्स फोर। बीजू लखी दीए आ एक नंबर आ बे नंबर नौ पॉइंट एट सेवन सिक्स फाइव तमने एवं कीधु होय के आने अनुसूचक संख्या ना त्रण पॉइंट सुधी लखो केटला त्रण ज सूचक आवजे केटला आवजे त्रण तो अपने नियम नु पालन करिए अहीं टोटल केटला अंक छे अत्यारे पांच तो एनो अनुसूचक अंक केटलो थशे पांच थशे तो पांच होय छेल्लो अने आगळनी संख्या जो बे की होय तो एनो कोई पण प्रकारनो फेरफार करवा आवतो नथी ધારો કે એકી લખી દીધી ચલો પાંચ પાંચ કર દઈએ તો પાંચ ની અંદર એક ઉમેરો એટલે કેટલા થાય છ થાય તો 9.876 છેલ્લો પાંચ કાઢી દો પણ આનો અર્ધસૂચક અંક કેટલો થશે મિત્રો ચાર આપણે કેટલા આવો છે ત્રણ હજી ફેરફાર કરીએ છેલ્લો અંક આવો છે છ છેલ્લો અંક જો છ એ પાંચ કરતા કેવો છે વધારે જો પાંચ કરતા વધારે હોય તો આગળની સંખ્યામાં શું ઉમેરવાનું એક નો ઉમેરો તો કેટલો થાય 9.88 એટલે આ અર્ધસૂચક અંક કેટલા હતા છ હતા તો એક બે ત્રણ ચાર પાંચ હતા આ તમારે કેટલા થયા ચાર થયા અને આપણે કેટલા મળ્યા ત્રણ તો આવા જે શબ્દો હોય એને આપણે સંદિગ્ધ શબ્દો તરીકે ઓળખવામાં આવે છે તો આ જે છે એને આપણે અર્ધસૂચક અંકના સ્વરૂપમાં નિયમો તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ લખી કાઢો આપણે આગળ થોડું આગળ જોઈએ चलो હવે આપણે આરામથી કેટલાક ઉદાહરણ લઈએ ઉદાહરણ શું કહેવા માંગે છે એની આપણે ચર્ચા કરીએ મિત્રો આપણે હવે નવો એક પ્રશ્ન લઈએ છે પરિણામાત્મક પૃથ્થકરણ અથવા બીજું શબ્દ કહેવાય છે એકમ અવયવ પદ્ધતિ
परिणामक पृथक्करण अथवा बीजू लखाई है एकम अवयव पद्धति। तो मित्रों एकम अवयव पद्धति एटले शुं? तो सादु सिंपल है कि कोई पण एकम ने कोई पण एक एकम ने बीजा एकम में बीजा एकम में फेरवा माटे वपराता एकम ने एकम अवयव पद्धति कही छे। टूंकमां सादु सिंपल एक एकममांथी बीजा एकममां फेरवा माटे वपराती पद्धति ने कई पद्धति कहेवाय छे? एकम अवयव पद्धति એટલે કે પરિણામક પૃથક્કરણ કહે છે। દાખલા તરીકે લખું નંબર 1 કે ભાઈ પહેલો જ દાખલો લઈએ છે પહેલો પ્રશ્ન છે 3 ઇંચ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર एकम अवय पद्धति प्रमाण फेरफार करव पड़े। तो एकम अवय पद्धति एटले शुं? एकम एटले एक एकम अवय एक वडे गुणाकार। तो अमे लखीए भाई एक इंच बराबर 2.54 सेंटीमीटर अथवा 2.54 सेंटीमीटर बराबर 1 इंच तरकीब लिखा है। तू लखो 1 इंच भाग्या 2.54 सेंटीमीटर बराबर 1 आने के लिए शू लगे 1 ने अथवा 2.54 सेंटीमीटर भाग्या 1 इंच। अपने मित्र प्रश्न से मां करो छे इंच मां जवाब से मां जुए छे सेंटीमीटर। तो आ बन्ने मां सेंटीमीटर ज्यां ऊपर होय ए एकम लखवा। तो आ संख्या ना आ बन्ने मांथी कया एकम वडे गुणाकार करीशु? तो जेनी अंदर सेंटीमीटर ऊपर होय अने इंच नीचे होय एवा एकम वडे गुणाकार करवा। तो आ बन्ने मां कयो एकम थशे? आ एकम थशे। तो आपणे आ लखी दईए कई रीते लखीए? जुओ 3 इंच आपणो प्रश्न छे गुण्या आ લખવાનું 2.54 सेंटीमीटर भाग्या 1 इंच। तो मित्रों इंच इंच उड़ी गया 3 × 2.54 કેટલો જવાબ થાય? 3 2 6 એટલે 7 પોઈન્ટ કેટલો થશે? 62 સેન્ટીમીટર 7.62 સેન્ટીમીટર। તો મિત્રો આ તમારો જવાબ આવ્યો। તો આવા એકમ વડે ગુણાકાર કરવાની પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય છે? મિત્રો એકમ અવયવ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। मित्रों जरा ना देखात हो तो थोड़ा जूम करीने जोई लेजो देखाशे मारा अक्षर थोड़ा खराब छे पण बोलू छे तमने संभळात हशे। बीजो दाखलो जोईए मित्रों त्रण दिवस बराबर खाली जग्या सेकंड। तो त्रण दिवस ना सेकंड केटला थाय? तो हमने लिख दिया है एक दिवस बराबर 24 कलाक। तो लिखा है एक दिवस भाग्या
24 तल्लाक बराबर एक, अथवा 24 तल्लाक भाग्या एक दिवस बराबर एक कहवाय। आ नंबर ए। वे नंबर बी, कलाक में कैसे भेद भी है मिनिट में, तो लिखिए एक कलाक बराबर 60 मिनट, पर कितने में एकम होगा वो कितने भेद भी है, तो एक कलाक भाग्या 60 मिनट बराबर एक, अथवा 60 मिनट भाग्या एक कलाक, अथवा नहीं बराबर लेते हैं और लिख सके। चलो ओके, अब मिनट में से बोलिए हमें सेकंड में, तो अपने सी रही है, सी में शू लिखा है, तो भाई एक मिनट बराबर कितनी सेकंड था, 60 सेकंड, पर कितने लिखा है, तो एक मिनट भाग्या 60 सेकंड बराबर एक, बराबर 60 सेकंड भाग्या एक मिनट। तो मित्रों आ ए बी और सी नो एवी रीते गुणाकार करो कि जवाब तुमने सेवा मळ्यो सेकंड में। तो पहले आपको लखी काढो પછી હું આગળ જરા ચલાવું છું કેવી રીતે લખાશે। चलो आगे जरा आवे, अब यह त्रणे त्रण नो अपने एक साथ गुणाकार करिए केवी रीते गुणाकार थशे। तो अपनो प्रश्न शुं छे मित्रों, दिवस सेमा फेरवुं छे सेकंड, तो दिवस नीचे जाय अने कलाक क्यो थशे ऊपर, तो लखी दीए त्रण दिवस एना गुण्या। चलो दिवस नीचे जाए वो कब समय है पार, तो लिखी दिए 24 कलाक भाग्या एक दिवस। चलो तो दिवस दिवस तुम्हारा उठी जैसे त्रण ना से मत है कलाक में थी गया, अब अपने कलाक को करवाना है, तो कलाक नीचे जाए वो कब समय है आ रहा हो, तो लिखी दिए 60 मिनट भाग्या एक कलाक। चलो कलाक कलाक उठी गया शू रू मिनिट, मिनिट पर से हमने जो है सेकंड में, तो सेकंड में ऊपर मुकी दिए भाई 60 सेकंड भाग्या एक मिनिट, तो मिनिट मिनिट उठी गया तो रू शू फक्त सेकंड, और बाकी की संख्या नो गुणाकार 3 × 24 × 60 × 60 जवाब शू थशे सेकंड। आनो मित्रों तुम गुणाकार करो तो सीधे सीधे तुमने जवाब मिली जैसे। तो आज तुम दिवस माथी सेकंड में ले लीजिए सेकंड, तो मित्रों कहेंगे तो वर्ष माथी पण सेकंड में ले जाए तो कई ने लेवाय, तो याद रखवा आ लखी राखवा बधु, एक वर्ष बराबर कितना दिवस थाय 365 दिवस, पर एक केड लखवानो एक वर्ष भाग्या 365 दिवस बराबर एक, अथवा 365 दिवस भाग्या एक वर्ष। जो नीचे दिवस जोता हो तो आ मुकवानो, नीचे जो वर्ष जोता हो तो दिवस पछी कलाक थी जाए कलाक मे मिनिट थी जाए मिनिट मे सेकंड थी जाए, तो आ रीते वर्ष मे तब सेकंड में जवाब ले सको। तमने दरेक ने याद हो तो आप आगे एसआई एकम पद्धति पूर्वको विषय भाई एक नैनोमीटर बराबर के पिकोमीटर, तो ये बड़ी वस्तु आंदर मिली जैसे। इतले
આ બધી વસ્તુ જે છે ને આપણે કન્વર્ઝન ફેક્ટર એટલે કે એકમ અવયવ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આવા બીજા ઘણા બધા પ્રકારના પ્રશ્નો લઈ શકાય. એક લીટરના સેન્ટીમીટરમાં અથવા ડેસીમીટરમાં ફેરફાર કરો એવું પણ આવી શકે છે. તો આપણે બીજું લખીએ, ચલો એક લીટર બરાબર હોય તો બે લીટર બરાબર ખાલી ગયા ડેસીમીટર ઘન. તો આપણે કદની અંદર લીટર વાળી વાત કરી હતી કે ભાઈ એક લીટર બરાબર 1000 ml. તો આવું લખી શકાય એક લીટર ભાગ્યા 1000 ml અથવા 1000 ml ભાગ્યા 1 લીટર. બીજું આપણે જોઈ ગયા હતા એક એમએલ બરાબર 1 સેન્ટીમીટર ઘન. તો આપણે એમએલ ની જગ્યાએ શું ફેરફાર કરી દઈએ, સેન્ટીમીટર નું ઘન કરી શકાય. બીજું 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર. તો મિત્રો આ બધી જ વસ્તુ આપણે આની અંદર મૂકી દઈએ તો શું થાય? તો શું થશે? અહીંયા જુઓ કેટલા લીટર છે, 2 લીટર. લીટર લીટર થી જવા જોઈએ તો તમારો જવાબ એમએલ માંથી સેન્ટીમીટર માંથી ડેસીમીટર માં આવશે. તો લખી દઈએ 1000 ml ભાગ્યા 1 લીટર. તો મિત્રો લીટર લીટર ઉડી ગયા તો કેટલા થાય, 2000 ml. હવે લખી દઈએ 2000 સેન્ટીમીટર ઘન. જો એમએલ બરાબર સેન્ટીમીટર ઘન મૂકી શકાય. બીજી વસ્તુ 2000 સેન્ટીમીટર ઘન એટલે શું? તમારી બે કોમન કાઢી શું કરી દઈએ, 1000 કરી દઈએ સેન્ટીમીટર ઘન. તને 3 ભાગ પાડી દઈએ, 2 × 10 cm × 10 cm × 10 cm. હવે 10 cm બરાબર કેટલા ડેસીમીટર થશે, 1 ડેસીમીટર. તો 2 × 1 ડેસીમીટર × 1 ડેસીમીટર × 1 ડેસીમીટર લખીએ. જો 1 ડેસીમીટર બરાબર 10 cm, સીએમ એટલે સેન્ટીમીટર. તો શું થશે, 2 ડેસીમીટર ઘન થશે. તો આ રીતે લીટર માંથી પણ તમે ડેસીમીટર માં પણ ફેરફાર કરી શકાય છે. ચલો હવે આગળ બીજો એક દાખલો જરા જોઈએ. કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. તો લખીએ દાખલો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો શું લખાય, 1 કિલોમીટર ભાગ્યા 1000 મીટર બરાબર 1 અથવા
1000 मीटर भागिया 1 किलोमीटर अपेल अबे मीटर मध्ये सेंटीमीटर वा 1 मीटर बराबर 100 सेंटीमीटर तो सु लगा है 1 मीटर भागिया 100 सेंटीमीटर बराबर 1 अथवा 100 सेंटीमीटर भागिया 1 मीटर नंबर 2 नंबर 3 10 सेंटीमीटर बराबर 1 मिलीमीटर तो सु लगा है 10 सेंटीमीटर भागिया 1 मिलीमीटर बराबर 1 अथवा 1 मिलीमीटर भागिया 10 सेंटीमीटर नंबर 3 मित्रों આપણો જવાબ શેમાં જોઈએ છે મિલીમીટરમાં તો આપણે જમણી સાઈડના બધા એકમો એક સાથે લઈશું કેટલા કિલોમીટર છે 1 કિલોમીટર તો લખી દીએ 1 કિલોમીટર બરાબર તો લખી દીએ 1 કિલોમીટર બરાબર શું થાય તો 1 કિલોમીટર ગુણ્યા તો મિત્રો કિલોમીટર નીચે આવું જોઈએ બાકી ઉપર વધતા છે તો શું થશે આપણે આ પાસે લખીશું 1000 મીટર ભાગ્યા 1 કિલોમીટર આગળ તો કિલોમીટર કિલોમીટર ઉડી ગયા હવે શું કરવાનું છે આપણે મીટરમાં તો મીટર ઉડાડવા માટે કયો પદ્ધતિ શું નંબર 2 વાળો પદ્ધતિ તો 100 સેન્ટીમીટર ભાગ્યા 1 મીટર તો મિત્રો મીટર મીટર ઉડી ગયા હવે આપણે શું લાવવાનું છે મિલીમીટર તો શું ડાળવાનું સેન્ટીમીટર 10 સેન્ટીમીટર 1 મીટર બરાબર 1 મિલીમીટર ભાગ્યા 10 સેન્ટીમીટર જવાબ શું આવવાનો છે આપણે મિત્રો મિલીમીટરમાં સોરી હો 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થશે ભૂલ થઈ ગઈ तो 1 सेंटीमीटर बराबर 10 मिलीमीटर અહીંયા 1 सेंटीमीटर અહીંયા 10 मिलीमीटर તો શું થશે અહીંયા 10 मिलीमीटर ભાગ્યા 1 सेंटीमीटर સેન્ટીમીટર સેન્ટીમીટર ઉડી ગયા જવાબ શું થશે 1000 * 100 * 10 1000 * 100 * 10 શું જવાબ આવશે મિલીમીટર એટલે 3 × 3 = 6 10 થી 6 ઘાત મિલીમીટર ઊંધું પૂછ્યું તો શું થાય 1 મિલીમીટર બરાબર કેટલા કિલોમીટર તો આ નીચે ઉતરેલો 10 થી - 6 ઘાત મિલીમીટર એટલે મિત્રો આવા ઘણા બધા પ્રકારના કન્વર્ઝન એકમો અંદર આપેલા છે એ તમે ફેરફાર કરી શકો છો અને જાતે બનાવી શકો છો अजी मित्रों जरा फरी से स्क्रीनशॉट पाड़ी देजो और आपने बीजी वस्तु आप फिजिक्स में पण सेम टू सेम आवे छे એટલે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ની અંદર એકમો લગભગ સરખા જેવા છે એટલે આપણે જાતે અંદરથી બનાવી લેવા એટલે ભૂલ પડે નહીં બીજો એક શબ્દ છે 1 મિલીગ્રામ બરાબર ખાલી કે કિલોગ્રામ एक मिलीग्राम बराबर खलिया किलोग्राम तो अबे लिखिए एक किलोग्राम बराबर 1000 ग्राम पर कितना लगा है एक किलोग्राम भागिया 1000 ग्राम बराबर 1000 ग्राम भागिया 1 किलोग्राम नंबर 1 बीजू 1000 ग्राम सॉरी 1 ग्राम बराबर 1000 मिलीग्राम तो कितना है
तो 1 ग्राम भाग्या 1000 मिलीग्राम बराबर 1000 मिलीग्राम भाग्या 1 ग्राम। नंबर बे, तो अपने मिलीग्राम किलोग्राम का शब्द अंदर आई गयो, तो बे शब्दों ने अपने एकम पूर्ण करी है, और यहां पे 1 मिलीग्राम से हम लिख दिए। जवाब 1 मिलीग्राम बराबर, मिलीग्राम अपने उदाहरण आज किलोग्राम रखवाना है, तो मिलीग्राम नीचे जाए और किलोग्राम ऊपर जाए कितने आवे, तो अरे मिलीग्राम नीचे जैसे और किलोग्राम ग्राम का जैसे ऊपर, तो मिलीग्राम मतलब मिला अपने ग्राम में नहीं है, तो सुधा से 1 मिलीग्राम गुणा 1 ग्राम भाग्या 1000 मिलीग्राम। तो मित्रों मिलीग्राम मिलीग्राम लिख गया, और यहां पर सूत्र आ रहा है ग्राम, और ऊपर सूत्र आ रहा है किलोग्राम, तो ये जरा जोड़ो, ग्राम नीचे हो या ऊपर, तो 1 किलोग्राम भाग्या 1000 ग्राम, तो ग्राम ग्राम उड़ गया रहे सो किलोग्राम, तो सुधा 1 भाग्या 1000 गुणा 1000 सुधा से ऊपर किलोग्राम, तो किलोग्राम भाग्या 10^6 घात, तो 10^-6 किलोग्राम। तो मित्रों 1 मिलीग्राम बराबर कितना किलोग्राम, तो 10^-6 किलोग्राम। तो आ रीते तब किलोग्राम में ग्राम ले सकते, ग्राम में किलोग्राम ले सकते, मिलीग्राम माइक्रोग्राम जेमा तुम्हारे लेव हो ले सकते। तो आ तब किलोग्राम ग्राम माइक्रोग्राम दरेके दरेक वस्तु की तुम्हें माहिती मिली जाए। तो एक आ वस्तु लिखी काढ़ो, चलो बीजा बे त्रण शब्दों अपने स्वाध्याय की अंदर जरा जोड़ लिए छे। चलो 28.7 पिकोमीटर बराबर कितना, 28.7 पिकोमीटर बराबर खाली दिया मीटर। तो अपना आकार बड़ी जैसे पूर्वक बा, 1 पिकोमीटर बराबर 10^-, कितनी है फेपी, एलपी એટલે पिकोमीटर, -12 घात मीटर, तो अपने लिख दिए 1 पिकोमीटर भाग्या 10^-12 घात मीटर बराबर 1, अथवा 10^-12 घात मीटर भाग्या 1 पिकोमीटर। तो अपने जवाब समझ लिए छे मीटर में શું ડાળવાનું છે पिकोमीटर, तो पिकोमीटर ऊपर जाइए सॉरी नीचे जाइए मीटर ऊपर जाओ का औसत तो जब जड़े आर पाटी पर अपन को उकी दिए, तो 28.7 पिकोमीटर बराबर 28.7 पिकोमीटर गुणा सॉरी ये माइनस पार छे 10^-12 घात मीटर भाग्या 1 पिकोमीटर। पिकोमीटर पिकोमीटर उड़ गया, तो शू थाय 28.7 गुणा 10^-12 घात मीटर आ तुम्हारो जवाब, એટલે पिकोमीटर માંથી મીટર માં તમે આ રીતે કન્વર્ઝન કરી શકો। તો આ એક ચોક્કસ એક એકમ વડે ગુણાકાર કરવાની પદ્ધતિ એ શું કહેવાય છે આપણે એકમ અવયવ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। तो आ रीते मित्रों अलग अलग प्रकार ना एकम नी अंदर तमे फेरफार करी शकाय छे। तो आजे आपणे आटलो सुधी राखीशुं।
આવતી વખતે મિત્રો આપણે અણુ અને પરમાણુ ના દળ વિશે ચર્ચા કરીશું. અણુ કોને કહેવાય, પરમાણુ કોને કહેવાય, તત્વ સંયોજન મિશ્રણ એની ચર્ચા આપણે લગભગ બીજા પાઠ બીજા વિભાગમાં કરેલી બીજા લેક્ચરમાં. અહીંયા આપણે પરમાણુ દળ, અણુ દળ, સરેરાશ પરમાણ્વીય દળ અને પ્રમાણસૂચક સૂત્ર દળ એવા ચાર દળ વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું અને પછી આપણે એની અંદર મૂળ સંકલ્પના તરફ જઈશું. મિત્રો જે આપણે લગભગ 5-6 લેક્ચર થશે એટલે આપણો પાઠ પૂરો થશે, એટલે આ જરા તૈયાર કરી દેવું. ઓકે, કોઈ તકલીફ હોય તો તમે મારો પૂછી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર મેં લખેલો છતાં પણ હું લખી દઉં છું. મારું નામ જે કે સા, મારો મોબાઈલ નંબર કયો છે જુઓ, 94081-25-63 આ મારો મોબાઈલ નંબર છે. કોઈને કોઈ પણ ટોપિકમાં તકલીફ હોય તો તમે મને ફોન કરી શકો છો. બરાબર, ચલો હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું.